ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 કેકારો ગુજરાતી એમાં પાઠ 8 છે એનો બીજો ભાગ ચાડિયાનું ગીત જોઈશું। આના અગાઉના વિડીયોમાં આપણે આ પાઠનો પહેલો ભાગ જોયો હતો। હવે અહીંયા આગળ ચાડિયાનું ગીતમાં એક સરસ મજાની કવિતા આપેલી છે, પછી આપણે વાતચીતથી શરૂ કરીશું। કવિતામાં ના ચાડિયાની કઈ વાત તમને ગમી? તો ખેતરના પાકની રખેવાળી કરે છે તે વાત ગમી। તમે ચાડિયો જોયો છે, કેવો હતો? હા, ખેતરની વચ્ચે માણસની જેમ ઊભો હતો એવો દેખાતો હતો। ચાલો, ચાડિયો શા માટે બનાવવામાં અથવા રાખવામાં આવે છે? તો પંખીઓથી ખેતરના પાકને બચાવવા માટે ચાડિયો બનાવવામાં આવે છે। કવિતામાં કયા કયા પક્ષીઓની વાત છે? કાબર, ચકલા, મેના, પોપટ, મોર। લોકો ચાડિયાને ચાડિયો કેમ કહેતા હશે? તે પક્ષીઓની ચાડી ખાય તેવો લાગે તેથી તેને ચાડિયો કહેતા હશે। શું ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે? જો હા તો શા માટે, અને જો ના તો શા માટે? હા, કારણ કે તે ખેતરમાં પંખી ઉડાડતા માણસ જેવો લાગે છે ને તેથી। પક્ષીઓ સંતા કુકડી કેવી રીતે રમતા હશે? પંખીઓ એક ઝાડ પરથી બીજા ઝાડ પર અને એક ઝાડની ડાળીઓ અને એમ ઝાડની ડાળીઓમાં સંતાઈ અને સંતા કુકડી રમતા હશે। તમને ચાડિયા તરીકે ઉભા રાખ્યા હોય તો કેવો અવાજ કરી અને ચકલા ઉડાડો, હી હી એવું મેં લખ્યું છે। તમે દિવસે કે રાત્રે કોઈને બીવડાવો છો કેવી રીતે? હા, કોઈક વાર રૂમના બારણા પાછળ સંતાઈ કોઈ આવે તો જોશથી બૂમ પાડી અને બીવડાઈએ છે। ગામ કે શહેરમાં રાખેલા રખેવાળ કઈ રીતે ચોકી કરે છે? તો રાતે લાકડી લઈને આંટા મારી જમીન પર લાકડી પછાડીને પોતાની જગ્યાએ એક મિનિટ સુધી ચાડિયાની જેમ ઉભા રહ્યો। વાક્યોને બંધ બેસતી પંક્તિઓ સાથે જોડો। ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ, એ જાતા હું સાદ કરીશ, એટલે એને અહીંયા 3 નંબર સાથે જોડી દીધું છે। અહીંયા હું 3 નંબર પણ લખી દઉં। મેં ખેડૂતને વચન આપ્યું છે, માલિકને મેં દીધો કોલ, એટલે 4 નંબર છે, તો અહીંયા આપણે 4 નંબર પણ લખી દઈએ। મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક ડોલે છે, મોતી મૂઠસા ડુંડા ઝૂલે, અહીંયા 6 નંબર છે, તો આપણે અહીંયા આગળ પણ 6 નંબર લખી દઈએ। બસ અહીંથી જાઓ એટલું જ કહું છું, એ ઉડો કહું છું એટલું, 5 નંબર છે, તો અહીંયા હું 5 નંબર લખી દઈશ। તમે અંદર કેવી રીતે આવ્યા એ તો અહીંયા જોડેલું જ છે, તોય તમે ક્યાંથી અહીંયા આવ્યા 2 નંબર, તો અહીંયા આપણે 2 કરી દઈએ। હું ખાલી ખાલી આંખો કાઢીશ, એ અહીંયા ખોટા ખોટા ડોળા કાઢીશ, 1 નંબરમાં છે, તો અહીંયા આપણે 1 નંબર લખી દઈએ। કાં તો તમે આમ જોડી શકો કાં આ નંબર લખી શકો। હવે આગળ, આ કોણ, ચાડિયો કે ખેડૂત, તે વાક્યની સામે લખો। હું ગોફણ મારીશ, ખેડૂત। હું ખાલી ખાલી તમને બીવડાવીશ, ચાડિયો। મેં બૂમ પાડી એ મોરલા ઉડ અહીંયાથી, ખેડૂત। મેં કાંટાળી વાડ કરી છે, ખેડૂત। હું મોટી મોટી આંખો કાઢીશ, ચાડ્યો। મને તે વચન આપ્યું છે, ખેડૂત। હું છાનો માનો પંખીને ખવડાવીશ, ચાડ્યો। મેં પંખીઓને ચોર કહ્યા, ચાડ્યો। પ્રશ્નોના જવાબ આપો, ચોર કોણ છે, શા માટે? પંખીઓ ચોર છે, તે ખેતરમાંથી ચોરીને દાણા ખાય છે માટે। પાકને બચાવવા શું શું કરી શકાય? તો ચાડિયો રાખી શકાય, ખેતરની ફરતે વાડ કરી શકાય। ચાડિયો પોતાને શાણો શા માટે ગણાવે છે? ચાડિયો કહે છે કે અત્યારે ચાલ્યા જાઓ, ખેડૂત જશે પછી હું તમને બોલાવીશ, અને તે રીતે તે પોતાને શાણો ગણાવે છે। ચાડિયો પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે? ચાડિયો કહે છે કે ખેડૂત આવી જશે તો તમને ગોફણથી મારશે। ચાડિયો ઉભો છે તે ખેતરમાં શું શું છે? તો ચાડિયો ઉભો છે તે ખેતરમાં થોરની વાડ બનાવી છે, છીંડામાં બાવળ કાંટા નાખી અને ભરી દીધા છે। ચાડિયાએ માલિકને કયું વચન આપ્યું છે? તો ચાડિયાએ ખેતરની રખેવાળી કરવાનું માલિકને વચન આપ્યું છે। ખેડૂત ના જતા ચાડિયો પોતે શું કરશે એમ પંખીઓને કહે છે, ખેડૂત ના જતા ચાડિયો છુપાઈને પંખીઓને દાણા આપશે તેમ કહે છે। આ ચાડિયો પંખીઓનો દુશ્મન છે, તમને કેવી રીતે ખબર પડી? ના, એ પંખીઓનો દુશ્મન નથી, તે પંખીઓને કહે છે કે ખેડૂત જશે પછી હું તમને દાણા આપીશ। કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને ક્યાં આવ્યા છે? શેની ચોરી કરવા? તો બધા સાથે મળી ખેતરમાં આવ્યા છે દાણાની ચોરી કરવા। થોર અને કાંટા નાખ્યા હોય તોય પંખીઓ કેવી રીતે ખેતરમાં અંદર આવી જાય? થોર અને કાંટાથી કોને ખેતરની અંદર આવતા રોકી શકાય?
તો પંખીઓ કેવી રીતે તો ઉડીને ખેતરની અંદર આવી જાય અને થોર અને કાંટાથી ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓને રોકી શકાય. હવે એના પછી આવું કેમ કહો? જો પાકીટમારને શોધી કાઢનારને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય, પણ તમે દાદાના ખોવાયેલા ચશ્મા શોધી આપો તો તમને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય કેમ? ના, તે વસ્તુ ઘરમાંથી જ શોધવાની હોય છે. ખેતરની રખેવાળી કરવા, ચાળીઓ બનાવી, પક્ષીઓને ઉડાડી શકાય એમ સોસાયટી, ગામ કે ઘરની રખેવાળી કરવા ચાળીઓ બનાવીએ તો શું થાય? અત્યારે તો ચોર ચોરીની વસ્તુ સાથે ચાળિયા નહીં જોડે લઈ જાય. પક્ષીઓને ચાળિયાની વધુ બીક લાગતી હશે કે માણસની? કેમ માણસની? કારણ કે માણસ તેને ગોફણ લઈને મારે છે. તેથી હવે છે, ચોપડી બંધ કરી દો, તાજા તાજા જંગલ સમાચાર સાંભળવા તૈયાર થઈ જાઓ. અહીંયા આગળ એક ફકરો આપેલો છે, અહીંયા આપેલું છે, હવે એ વાંચવાના છે. સમાચાર છે જંગલના. હવે આગળ ફકરામાંથી ખાલી જગ્યામાં એકની જગ્યાએ બીજો શબ્દ મૂકી અને શબ્દની હેરફેર કરી ફકરો વાંચો. અહીંયા જ્યાં સુધારવાનું હતું ત્યાં મેં સુધારી દીધું છે. મારા ખેતરમાં જુવાર ઉગી છે, તેનો મોલ હવામાં લહેરાય છે. ડુંડામાં મોતી જેવા દાણા ભરાયા છે. પશુ પંખી પાકને નુકસાન ન પહોંચાડે તે માટે ખેતર ફરતે થોડની વાડ બનાવી છે, છતાં કેટલાક પશુઓ તે વાડમાં છીંડા પાડી અંદર ઘૂસી જાય છે. તેમને રોકવા વળી બાવળના કાંટા આડા નાખ્યા છે. આ પણ આ પોપટ, ચકલા, કાબર, મોર જેવા પક્ષીઓ તોય ખેતરમાં આવી જ જાય છે અને દાણા ખાઈ જાય છે. પછી હું તો ગોફણ પથ્થરો ઉછાળી તેમને ઉડાડું, ક્યારેક વળી થાળી વગાડું. એક દિવસ મારા દાદીએ મને સમજાવ્યું કે સૂરજ પ્રકાશ આપે, ધરતી પાણી આપે. આ રીતે તૈયાર થયેલા પાક પર સૌનો અધિકાર છે. દાણા માત્ર આપણા માટે જ નથી, એમાં પશુ અને પંખીઓનો પણ ભાગ છે. ત્યારબાદ હું પંખીઓને ઉડાડતો નથી, ભલે ને થોડા દાણા ઓછા થાય, પણ પંખીઓ સાથેની દોસ્તી તો વધે ને. હવે જે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનો છે, છ આપેલા છે જૂથ, શબ્દ જૂથ, તો આપણે બનાવી દઈએ. પહેલું છે બગીચા, માળી દાદા અને ખોટા ખોટા ડોળા. બગીચામાં ખૂબ મસ્તી કરતા બાળકોની સામે માળી કાકાએ અથવા માળી દાદાએ ખોટા ખોટા ડોળા કાઢ્યા. પરીક્ષા જવાબ અને વિસ્તારથી. ગુજરાતીની પરીક્ષામાં બીજો પ્રશ્ન વિસ્તારથી જવાબ આપવાનો હતો. ખેતર, રખેવાળ અને ગોફણ. ખેતરની રખેવાળી કરતા રખેવાળ પાસે ગોફણ હતી. જંગલ, સિંહ, હાંજા ગગડી ગયા. જંગલમાં સામે આવતા સિંહને જોઈ પ્રવાસીઓના હાંજા ગગડી ગયા. ગ્લાસ ફૂટી ગયો, મમ્મી તીખી નજરે. ગટુના હાથમાંથી છટકીને ગ્લાસ ફૂટી ગયો, તેથી તેની મમ્મી તેની સામે તીખી નજરે જોયું. મોકો ઝડપથી પકડવું. તેને રથનું દોરડું પકડવાનો મોકો મળ્યો તો તેણે ઝડપથી રથનું દોરડું પકડી લીધું. આગળ જોઈએ. આ જોડકા છે અ અને બના. તો અહીંયા આગળ હું ખાલી નંબર જ કહી દઉં છું. જ્યારે જમવામાં ખીચડી હોય ત્યારે હરેશ ધરાઈને જમ, એટલે અહીંયા બે નંબર લખીશું. જો સુરેશને કામ સોંપશો તો તે સરસ રીતે થઈ જશે, તો અહીંયા પાંચ લખીશું. એ રીતે અહીંયા ચાર, એક, છ અને ત્રણ. હવે અહીંયા તમને કોઈ આવી વાત કરે તો તમે શું બોલો? ખરેખર, લગભગ, કદાચ, એમાંથી શબ્દોનો ઉપયોગ કરી અને તમારે લખવાનું છે. શું લાગે છે? આજે વરસાદ પડશે? ખરેખર? શું વાત કરો છો? ખરેખર? રૂપા માસી આવશે? કદાચ. આ રવિવારે રમવા જવાશે? લગભગ. શું કહો છો? લગભગ. 15 મિનિટ આવું ચિત્ર દોરાયું ખરું? કદાચ. 5-1 કિલોગ્રામ વજન હશે? નહીં, લગભગ. શું સાપ 4 ફૂટનો હતો? કદાચ. સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે? ખરેખર. 2 કિલોમીટર તો હું આમ ચાલી નાખું? ખરેખર. તારી પાસે લાલ પેન છે? લગભગ. વાક્ય વાંચો અને ઘાટત કરેલા અક્ષર શબ્દોનો ઉપયોગ જાણો, તેના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. અમારા શિક્ષકને સમજી ગયા એવું બોલવાની ટેવ છે. તેઓ એક તાસમાં લગભગ 20 વાર બોલતા હશે. સમજી ગયા. નિલેશને તો એમ જ કે ચિત્રનો તાસ છે, સ્પર્ધા છે, એમ તેને ખરેખર ખબર નહોતી. એ રીતે આગળ વાંચીએ. અહીંથી ખાલી જગ્યા શરૂ થાય છે. પ્રિયાએ બહુ કહ્યું એટલે હું તેના ઘરે ગઈ. મારે ખરેખર તેને ત્યાં નહોતું જોવું. રિક્ષામાં ઘરે પહોંચતા લગભગ 1.5 કલાક થાય. ટ્રાફિક નડે તો વધારે વાર લાગે. મીરાને ખૂબ શરદી થઈ ગઈ છે, તેથી તેને વારંવાર છીંકો આવે છે. ભલે શિયાળો હોય, વાદળ ઘેરાયા છે એટલે કદાચ વરસાદ આવશે.
એ તો મીનાને તાવ આવી ગયો, બાકી દોઢ હરીફાઈમાં તેને ખરેખર ભાગ લેવો હતો. મેં પપ્પાને બે વખત યાદ કરાવ્યું હતું તોય એ ચોકલેટ લીધા વિના આવ્યા. કદાચ દુકાન ખુલ્લી નહીં હોય. દિવાળી વેકેશન વહેલું હોવાથી લગભગ 15મી સુધીમાં પરીક્ષા લેવાઈ જશે. એકનું એક કામ વારંવાર કરવાથી તેના પર હાથ બેસી જાય છે, એટલે તે કામ કરવામાં કુશળતા અને ઝડપ આવી જાય છે. એના પછી અગાઉ તમે બગીચા અને જંગલ વિશે લખ્યું. નીચેનામાંથી કોઈ પણ વિષય પર 6-8 વાક્ય ઘરેથી લખી લાવો. વર્ગમાં મિત્રોના ફકરા આ મોટેથી વાંચો. હવે અહીંયા આગળ છે જમણવાર, એના વિશે અહીંયા લખેલું જ આપ્યું છે. મારા દોસ્ત અને બજાર. વાક્યમાં કોઈ ભૂલ છે શોધો અને ભૂલવાળા શબ્દ ઉપર ગોળ કરી અને સાચું વાક્ય લખવાનું છે. જયેશે બારીથી કૂદકો માર્યો, તો બારીમાંથી કૂદકો માર્યો એટલે થી ઉપર આપણે ગોળ કરીશું. પછી અહીંયા નું ઉપર ગોળ કરીશું કે મોંથી બટકું ભરવા માંડવાનું. પહેલેથી છેલ્લે સુધી બે વાર, એટલે તેમાં શું આટલું બધું રડે છે. પછી આમાં કોઈ ભૂલ નથી તો આપણે ડેશ કરીશું. અહીં ડબે તો ડબ્બો જોતો ખરો, શક્કરપારા તેમાં જ હતા. કોઈ કેટલી રાહ જુએ, 4 વાગ્યામાં તો રાહ જોઈ, 4 વાગ્યા સુધી. પછી બજારે ની જગ્યાએ બજાર સુધી. પથારીથી નહીં પણ પથારીમાંથી. શાકે નહીં શાકમાં ભૂલી ગયા. એના પછી હસો આપ્યું છે, લગભગ સરખા આપ્યું છે. એમાં આ બાજુ અહીંયા ખાલી જગ્યા છે, હાંજા ગગડી ગયા એટલે કે હિંમત હારી જવું. રોફ મારતા એટલે કે ધાક જમાવતા અને ધોળા ફક એટલે કે એકદમ સફેદ. તો ચાલો મિત્રો, અહીંયા હવે આ પાઠ પૂરો થાય છે. તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો, ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. ચાલો ત્યારે આવજો.